જીવોના વિવિધ પ્રકાર. આજના વિડીયોમાં જીવોના વિવિધ પ્રકાર કયા છે, તેમના મુખ્ય લક્ષણો અને તે બધા વચ્ચેના તફાવતો શું છે તેની ઝલક આપીશું. હંમેશાની જેમ આજે પણ કહીશું કે તમે બધું જ યાદ રાખવાની ચિંતા ન કરો, પણ જેટલું શક્ય બને તેટલું વધુ સમજવાનો પ્રયત્ન કરો. પ્રાણીઓ, વનસ્પતિઓ, ફૂગ, પ્રોટિસ્ટા, બેક્ટેરિયા અને વાયરસ. આપણે 2019 ડિસેમ્બરથી વાયરસ શબ્દ બહુ સાંભળ્યો છે, એટલે થોડી વાર માટે વાયરસને બાજુમાં રાખીએ તો અન્ય 5 જૂથો છે જેમાં જીવંત પ્રકૃતિના લગભગ તમામ જીવોનો સમાવેશ થઈ જાય છે. વાયરસ, જેને આપણે હાલ પૂરતા બાજુમાં રાખ્યા છે કારણ કે આપણે પછી જોઈશું કે તે ખરેખર સજીવો નથી, તેથી જીવોના કોઈ પણ જૂથમાં નથી. દરેક જૂથમાં જતા પહેલા નિર્દેશ કરવા માંગીએ છીએ કે 4 જૂથ, પ્રાણીઓ, છોડ, ફૂગ અને પ્રોટિસ્ટ, એ બધા યુકેરીઓટિસ અથવા યુકેરીઓટિક જીવો છે. આનો અર્થ એ છે કે યુકેરીઓટિક કોશિકાઓથી બનેલા છે, જેમાં કેટલીક વસ્તુઓ સમાન છે, જેમ કે ડીએનએ રંગસૂત્રોના સ્વરૂપમાં કોષના ન્યુક્લિયસમાં જોવા મળે છે. બીજી તરફ બેક્ટેરિયા પ્રોકેરીઓટ્સ જીવો છે. તેમની પાસે ન્યુક્લિયસ નથી, તેથી તેમનો ડીએનએ કોષમાં ખુલ્લો હોય છે, જેને ન્યુક્લિયોઇડ કહે છે. તેઓ યુકેરીયોટિક કોષો કરતા 10-100 ગણા નાના પણ છે. વાયરસને સજીવો તરીકે ગણવામાં આવતા નથી, તેથી તેઓ યુકેરીયોટિક અથવા પ્રોકેરીયોટિક તરીકે વર્ગીકૃત થતા નથી. છતાં કદની વાત કરીએ તો વાયરસ એ બેક્ટેરિયા કરતાં 10-100 ગણા નાના હોય છે. તો ચાલો ડાબેથી જમણે એક પછી એક વિશે જાણીએ. પ્રાણીઓ, આ જૂથ વિશે આપણે પહેલેથી જ ઘણું જાણીએ છીએ, તેથી આના માટે વધુ સમય નહીં લઈએ. વૈજ્ઞાનિકો ખાતરીપૂર્વક નથી જાણતા, પણ શ્રેષ્ઠ અંદાજ મુજબ પૃથ્વી પર 50 લાખથી 1 કરોડની વચ્ચે પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓ છે. મનુષ્યથી માંડીને મરઘી સુધી અને ઉંદરથી માંડીને ઊંટ સુધી બધા પ્રાણીઓમાં સમાનતા એ છે કે તેઓ બહુકોષીય છે. તે હેટરોટ્રોફ છે અને સમાગમ દ્વારા પ્રજનન કરે છે. બહુકોષીયનો અર્થ એ છે કે દરેક વ્યક્તિગત જીવ માત્ર એકને બદલે ઘણા બધા કોષોથી બનેલો છે. ઉદાહરણ તરીકે એવું માનવામાં આવે છે કે પુખ્ત મનુષ્ય લગભગ 40 ટ્રિલિયન કોષોથી બનેલો છે. આ સંખ્યા આપણી આકાશગંગાના કુલ તારાઓ કરતાં 100 ગણી વધારે છે. તે હેટરોટ્રોફ છે. હેટરોટ્રોફનો અર્થ એ છે કે પ્રાણીઓ તેમની પોષક જરૂરિયાતો જટિલ કાર્બનિક પદાર્થોમાંથી મેળવે છે. બીજા અર્થમાં તેમને અન્ય સજીવો પાસેથી તેમની ઊર્જા મેળવવી પડે છે. ઉદાહરણ તરીકે પ્રાણી જૂથના સભ્યો ઊર્જા મેળવવા માટે છોડ અથવા અન્ય પ્રાણીઓને ખોરાક બનાવે છે. તેમાંથી મોટા ભાગના પોતાની પ્રજાતિ ટકાવી રાખવા સમાગમ દ્વારા પ્રજનન કરે છે. વનસ્પતિઓ, વનસ્પતિઓ તરફ આગળ વધીએ. આપણે આ જૂથથી પણ ખૂબ જ પરિચિત છીએ અને તેમાં લગભગ 3 લાખ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. લીંબુથી લઈને લીમડા સુધી અને ગુલાબથી લઈને ગુલમહોર સુધી વનસ્પતિઓ પ્રાણીઓ જેવા જ બહુકોષીય હોય છે. પરંતુ મહત્વનો ફરક એ છે કે આ બધા હેટરોટ્રોફ નહીં પણ ઓટોટ્રોફ છે. ઓટોટ્રોફ એટલે એ સજીવ કે જે કાર્બન ડાયોક્સાઇડ જેવા સરળ અકાર્બનિક પદાર્થોમાંથી પોતે પોષક કાર્બનિક પદાર્થો બનાવવા માટે સક્ષમ છે. આનો અર્થ એ છે કે તેઓ અન્ય જીવોનું સેવન કરવાને બદલે પ્રકાશસંશ્લેષણનો ઉપયોગ કરીને સૂર્યપ્રકાશમાંથી તેમની ઊર્જા મેળવે છે. ફૂગ, ચાલો આપણે ફૂગ વિશે જાણીએ. જ્યાં સમજાવવું થોડું અટપટું છે, પણ કેટલીક ફૂગ જે તમે ખાઈ શકો છો, જેમ કે મશરૂમ, અથવા કેટલીક ફૂગ જે ખોરાકને બગાડે, એ મોલ્ડ્સ, બહુકોષીય છે. પરંતુ બ્રેડ પકવવા, ખોરાકમાં આથો લાવવા માટે આપણે જે ખમીર એટલે યીસ્ટનો ઉપયોગ કરીએ છીએ
તે ઈંડા આકારની એક કોષીય ફૂગ છે, જેનો અર્થ તેના દરેક કોષને પોતાનો જીવ છે. યીસ્ટ જે ફક્ત માઇક્રોસ્કોપથી જ દેખાય છે, તેના 20 અબજ યીસ્ટ કોષ ભેગા કરીએ તો એમનું વજન 1 ગ્રામ થાય. જો કે કેટલીક ફૂગ છોડ જેવી દેખાતી હોય છે, પણ મુખ્ય તફાવત એ કે ફૂગ પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નથી. તેના બદલે એને પ્રાણીઓની જેમ અન્ય સજીવો પાસેથી તેમની ઉર્જા મેળવવી પડે છે. તેથી પ્રાણીઓની જેમ તેઓ હેટરોટ્રોફ ગણાય. જો કે આપણે ફૂગને હેટરોટ્રોફને બદલે સેપ્રોટ્રોફ તરીકે ઓળખીએ છીએ, કારણ કે મોટાભાગની ફૂગ સેપ્રોટ્રોફિક પોષણનો ઉપયોગ કરીને ખોરાક મેળવે છે. સેપ્રોટ્રોફિક એ એક પ્રક્રિયા છે જેમાં ફૂગ તેમના શરીરની બહાર ખોરાક પર પાચન એન્ઝાઇમ્સનો સ્ત્રાવ કરે છે અને એન્ઝાઇમ્સથી ખોરાકને તૂટવાની રાહ જુએ છે, અને પછી તે બધા તૂટેલા પોષક તત્વોને પોતાના શરીરમાં પાછા શોષી લે છે. તેઓ મૂળભૂત રીતે તેમના શરીરની બહાર પાચન કરે છે. બીજી મુખ્ય લાક્ષણિકતા એ છે કે કેટલાક બહુકોષીય ફૂગમાં માયસેલિયમ નામનું ભાગ હોય છે, જે હાઇફે નામના ઘણા નાના દોરા જેવા માળખાઓથી બનેલું છે. મતલબ કે એક સાથે ઘણા બધા હાઇફે માયસેલિયમ બનાવે છે. ઇકોસિસ્ટમમાં ફૂગની પ્રાથમિક ભૂમિકાઓમાંની એક છે કાર્બનિક સંયોજનનું વિઘટન કરવું. કેટલીક ફૂગને પેથોજન્સ ગણી શકાય, જેનો અર્થ એ છે કે બેક્ટેરિયા, વાયરસ અથવા અન્ય સૂક્ષ્મ સજીવો જે રોગનું કારણ બની શકે છે. ફૂગ ક્યારેક મનુષ્યમાં રોગનું કારણ બની શકે છે. ઉદાહરણ તરીકે એથ્લીટ્સ ફૂટ રોગ થવા પાછળ ફૂગ જવાબદાર છે. પ્રોટિસ્ટ તે બાકીના બધા જીવોને સમાન છે. લગભગ તમામ પ્રોટિસ્ટ એક કોષીય સજીવો છે, છતાં અલગ અલગ પ્રજાતિઓ વચ્ચે વિશાળ વિવિધતા છે. ઉદાહરણ તરીકે જો ક્લોરેલા અથવા યુગ્લેના જેવી કેટલીક પ્રજાતિઓ વનસ્પતિ કોષો જેવી હોય, કે જેમાં તેમની પાસે ક્રોલોપ્લાસ્ટસ હોય છે જે તેમને પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા આપે છે, જ્યારે અમીબા જેવી અન્ય પ્રજાતિઓ પ્રાણી કોષો જેવી હોય છે અને ઉર્જા મેળવવા માટે તેમને અન્ય જીવોનું સેવન કરવું પડે છે. મોટાભાગના પ્રોટિસ્ટને મનુષ્ય સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ તેમાંથી કેટલાક રોગનું કારણ બની શકે છે. અત્યાર સુધી ઘણા લોકો મલેરિયા રોગનું કારણ ફક્ત એનોફિલ્સ માદા મચ્છરને ગણતા હશે, પણ તે મચ્છર પ્લાઝ્મોડિયમનું વહન કરે છે. પ્લાઝ્મોડિયમ એ પ્રોટિસ્ટ જૂથની પ્રજાતિ છે જે મલેરિયા રોગનું મુખ્ય કારણ છે. બેક્ટેરિયા ક્યારેક અન્ય વિડીયોમાં બેક્ટેરિયા વિશે ડિટેલમાં વાત કરીશું, કારણ કે તેમના વિશે જાણવા માટે ઘણી માહિતી અને સામગ્રી છે. પણ આજે બેક્ટેરિયા લિસ્ટમાં છે, તો ચાલો તેમના વિશે થોડી વાત કરી લઈએ. બેક્ટેરિયા આ એક કોષી સજીવો છે જે તમારી ત્વચામાં છે, તમારા આંતરડામાં છે, અને તમે કલ્પના કરી શકો ત્યાં બધે જ રહે છે. જો કે બેક્ટેરિયાની કેટલીક પ્રજાતિઓ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે અને તેમાંથી કોઈને ક્લોરોપ્લાસ્ટસ નથી, અને તેમાંથી મોટા ભાગના અન્ય જીવો પર અથવા પડેલ મૃત પાંદડા પર નભે છે. વૈજ્ઞાનિકો વિચારે છે કે કદાચ બેક્ટેરિયાની કુલ પ્રજાતિઓ જે અન્ય બધા જૂથની પ્રજાતિઓ ભેગી કરીએ તેથી વધુ છે. તેમાંથી મોટા ભાગનાને મનુષ્ય સાથે કોઈ લેવા દેવા નથી. સાલ્મોનેલા જે ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે, અને બીજા ઘણા બેક્ટેરિયા ખરેખર મદદરૂપ છે, જેમ કે આંતરડામાં બેક્ટેરિયા આપણને આપણા ખોરાકને પચાવવામાં મદદ કરે છે. વાયરસ જે મૂળભૂત રીતે અતિ સૂક્ષ્મ કણો છે, તેની કલ્પના કરવી ખરેખર મુશ્કેલ છે કે વાયરસ કેટલા નાના છે. તમને સંદર્ભ આપવા માટે કહીએ કે એક નખની પહોળાઈમાં લગભગ 10 લાખ વાયરસ ફિટ કરી શકાય. આપણે તેમને કણો કહીએ છીએ, કારણ કે તેઓ કોષો તરીકે ગણાતા નથી. અને યાદ રાખો કે બધા વાયરસ જીવતા નથી, તે ઘણા વિવિધ આકાર અને કદમાં આવે છે,
પરંતુ તેમના મૂળભૂત માળખામાં કાઇનેટિક સામગ્રીની આસપાસ પ્રોટીનનું પડ હોય છે, જે ડીએનએ અથવા આરએનએ હોઈ શકે છે. વાયરસ વિશે યાદ રાખવાની મુખ્ય બાબત એ છે કે તેઓ ફક્ત જીવતા કોષોની અંદર જ પ્રજનન કરી શકે છે, જેના માટે તેઓને પ્રાણીઓ, છોડ, ફૂગ, પ્રોટિસ્ટ અથવા બેક્ટેરિયા જેવા અન્ય જીવોને ચેપ લગાડવો પડે છે અને તેમના કોષોની નકલ કરે છે. આને કારણે આપણે તેમને પરોપજીવી કહીએ છીએ, જેનો અર્થ એ છે કે તે વિકસવા અને પ્રજનન કરવા માટે બીજા સજીવ પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, તેઓ પ્રાણી અથવા બેક્ટેરિયાને ચેપ લગાડ્યા વિના પ્રજનન કરી શકતા નથી. એક છેલ્લી વાત ઉમેરવી એ છે કે અન્ય જૂથોથી વિપરીત તમામ વાયરસને રોગના કારણ તરીકે વિચારી શકાય છે, કારણ કે જ્યારે તેઓ પ્રજનન માટે યજમાન શરીરના કોષોનો ઉપયોગ કરે છે ત્યારે તેઓ હંમેશા અન્ય જીવોને નુકસાન પહોંચાડે છે. વાયરસ જ્યારે પ્રાણીઓના કોષોની નકલ કરે છે ત્યારે યજમાન શરીરના રોગ પ્રતિકારક કોષો નકલી કોષોને ઓળખી શકતા નથી, એટલે વાયરસજન્ય રોગ જાનલેવા હોય છે. વાયરસજન્ય રોગના કેટલાક ઉદાહરણોમાં ઇન્ફ્લુએન્ઝા વાયરસનો સમાવેશ થાય છે, જે ઇન્ફ્લુએન્ઝાનું કારણ બને છે. તમાકુ મોઝેક વાયરસ, જે તમાકુ અને માલ્ટાના છોડને અસર કરે છે. એચઆઈવી, જે એઇડ્સનું કારણ બને છે. અને ઓફકોર્સ કોવિડ-19ના કારણે આપણામાંથી કેટલાય લોકોએ પોતાના સ્વજનો, મિત્રો ગુમાવ્યા છે. આજના વિડીયો માટે બસ આટલું જ. અમે આશા રાખીએ કે આ માહિતી તમને મદદરૂપ થશે. અમને લાઇક આપો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તે ખરેખર અમને બીજા વિડીયો વિકસાવવામાં મદદ કરે છે. અને અમે ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ફરીથી મળીશું. આજના વિષયને લગતા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં લખી મોકલો. અને આજના વિષયને લગતા તમારા જ્ઞાનને ચકાસવા ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી સવાલોના જવાબ આપો. શક્ય છે તમે કોઈ ઇનામ પણ જીતો. અને હા, આ વિડીયોની પીડીએફ ફાઇલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, તમને જેનો ઉપયોગ કરવાની પૂરી છૂટ છે.